સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે. રોજકાના કાકાભાઈનું આખ્યાન આવે છે. મહારાજ સૌથી છેલ્લે કોઈ હરિભગતને દર્શન આપવા ગયા હોય તો રોજકાના કાકાભાઈ, અને કોઈ રાજાને દર્શન આપવા ગયા હોય તો રાજકોટ સર માલકમને. ચાલો આખ્યાનનો પ્રારંભ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ભક્ત વત્સલ છે એ વાત આપણને આખ્યાન દ્વારા ખૂબ સારી રીતે સમજાશે. વિચિત્ર ચરિત્ર કરે હરિ, કોઈ કળે નહીં મન માય, કોઈ સમે મંદ વાડતન અને કોઈ સમે નહીં કાય. ભગવાન સ્વામિનારાયણ ધામમાં જવાનો સમય આવતો જાય છે. ચિત્ર વિચિત્ર ચરિત્ર ભગવાન સ્વામિનારાયણ કરે છે, ક્યારેક અતિશય માંદા અને ક્યારેક સાવ સાજા. રોજકામાં રહે કાકો ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ, વયે વૃદ્ધે માંદા થયા તે હ જાણ્યું જે નહીં રહે આ દેહ. ગ્રંથકાર લખે છે કે રોજકાના કાકાભાઈની ભક્તિને લોકોએ વખાણેલી, એવા મહાન ભક્ત જેમના વચનામૃતમાં પણ પ્રશ્નો છે. પ્રથમનું 70મું અને 72મું વચનામૃત. ચોરને કાંટો વાગ્યાનું દ્રષ્ટાંત, સત્સંગથી સુળીનું દુઃખ મટવા વિશેનું જે પ્રથમનું 70મું વચનામૃત છે એમાં કાકાભાઈના પ્રશ્નો છે. કાકાભાઈએ પૂછેલું કે અંતરની અંદરની બાજુ એક વિષય ભોગવવાની હા પાડે છે અને એક ના પાડે છે, તે ના પાડે છે તે કોણ છે અને હા પાડે છે તે કોણ છે? મતલબ કે અંતરમાં ઘણી વખત એમ થાય કે ક્રોધ કરો અને એમ પણ થાય કે ન કરો, ત્યારે આ પ્રશ્નનો ઉત્તર નિત્યાનંદ સ્વામીએ કરેલો કે જે વિષય ભોગવવાની ના પાડે છે તે જીવ છે અને હા પાડે છે તે મન છે. આવા ખૂબ સુંદર પ્રશ્નો કાકાભાઈએ વચનામૃતમાં પૂછેલા. કાકાભાઈ ભાલ પ્રદેશના રોજકા ગામના ક્ષત્રિય ભક્ત હતા. સંવત 1886ની સાલ હતી. ચૈત્ર મહિનો ચાલતો હતો. કાકાભાઈનું શરીર દિવસે દિવસે કથળતું જતું હતું. કાકાભાઈને એક દિવસ વિચાર આવ્યો કે હવે આ શરીર નહીં રહે. એક દિવસ તેમણે તેમની પત્નીને પાસે બોલાવી અને કહ્યું કે મારે એક વાત સાંભળ. બોલો. મારું શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. આ મૃત્યુલોકનો નિયમ છે. જન્મ ધરે એને મરવાનું નક્કી. એક દિવસ આ કાયા છોડી અને હું મહારાજના ધામમાં જઈશ. પત્નીએ કહ્યું કે પતિદેવ, હું મૃત્યુની અનિવાર્યતાને સારી રીતે સમજું છું. આપને જે આજ્ઞા હોય એ કરો. કાકાભાઈએ કહ્યું, દેવી, મારે કેટલાક આભૂષણો ઘરેણા મહારાજને મોકલવા છે. પત્નીએ બધા જ ઘરેણા લાવી પતિના ચરણમાં ઢગલો કર્યો. પુણ્ય કરવાનું ચિત્ત વિચારી, એક ઘોડી શણગારી સારી, માંડ્યો સામાન તે પર સારો, લેવા જોગ્ય પ્રવાસમાં ધાર્યો. એક ઘોડીને સારી એવી શણગારી, તેના ઉપર બધો સામાન મૂક્યો. એટલેથી શાંતિ ન થઈ. એક રૂપાની તાંસળી હતી, બહુ કિંમતી, એ પણ મહારાજ પાસે મોકલી. રઘુનાથ દાસ કરીને એક ભગત હતા, એને કાકાભાઈએ બોલાવ્યા કે એક કામ કરવાનું છે ભાઈ. બોલો ને બાપુ. આ ઘોડી અને સામાન બધું ગઢડા મહારાજને મોકલવાનું છે. હા બાપુ, મોકલી આપું. એ બધું મોકલવાનું નક્કી કર્યું અને સાથે આસુડામાં કલમ બોળી એક કાગળ લખ્યો. એની સાથે લખ્યો એક પત્ર, પ્રભુ દર્શન દ્યો આવી અત્ર, નહીં આવી શકાય જો હાલ, આવજો તેડવા અંતકાળ. પ્રભુ, જાણું છું મારી જેમ તમે બીમાર છો, જો દર્શન દેવા ન આવી શકો તો અંતકાળે તેડવા પધારજો. ઘણી જુક્તિથી પત્ર લખાવ્યો, તેમાં સ્નેહ ઘણો દર્શાવ્યો. ગયો દાસ તે ગઢપુર ધામ, પત્ર આપ્યો કરીને પ્રણામ. ઘોડી ભૂધરને ભેટ ધરી, કૃપાનાથે અંગીકાર કરી. પત્ર વંચાવતા જાણ્યું એમ, ઘણો છે કાકા ભાઈને પ્રેમ. તે માટે રોજ કે જો જવાય,
આશા એહની પૂર્ણ થાય. મહારાજનું છેલ્લું વિચરણ ગઢડાથી બહાર રોજકા ગયા અને પછી પાછા ગઢડા આવ્યા. પછી મહારાજ ક્યાંય બહાર નીકળ્યા નથી, છેલ્લે પોતાના લાડલા ભક્તને દર્શન દેવા નીકળ્યા. મહારાજે વિચાર્યું કે જો હું આ ભક્તને દર્શન દેવા જાઉં તો ભક્ત રાજી થશે અને વળી ગઢપુરમાં આ બધા ભક્તો ઉદાસ છે તેમની ઉદાસી ટળશે. સંત પાસે બોલ્યા સુખધામ, મારે જાવું છે રોજ કે ગામ. પછી મેનુ કરાવ્યો તૈયાર, બેઠા તેમાં જગત કરતાર. થોડા સંત પાળા લઈ સાથ, ગયા રોજ કે નટવર નાથ. હરખ્યું આખું ગઢપુર ગામ, જાણ્યું સાજા થયા ઘનશ્યામ. ગઢપુરવાસી ભક્તોએ જાણ્યું કે મહારાજ હવે રોજકા જાય છે, માટે મહારાજ સાજા થઈ ગયા. હવે પાછા ફરી ગામડા ફરવા લાગ્યા. આ બાજુ કાકાભાઈ એક તાન વૃત્તિ રાખી ભજન કરે છે ત્યાં મહારાજ રોજકા પહોંચી ગયા. કાકાભાઈને અદ્ભુત દર્શન આપ્યા. કાકાભાઈ રાજી રાજી થઈ ગયા. બંને આંખમાંથી આંસુડાઓની ધારા વહે છે. મહારાજને માટે થાળ કરાવ્યા, સંતો હરિભક્તોને જમાડ્યા. કાકાભાઈને રાજી કરવા મહારાજ રોજકા બે દિવસ રોકાણા. કાકાભાઈ કહે કે મહારાજ મને ધામમાં લઈ જાઓ, આ હાડ માસનું શરીર મને નરકના કુંડ જેવું લાગે છે, મને આમાંથી બહાર કાઢી તમારા ધામમાં લઈ જાઓ. કેટલા મોટા ભક્ત હશે ત્યારે મહારાજને આવી પ્રાર્થના કરે છે. કહે શ્રીજી નહીં અકળાશો, થોડા દિવસમાં ધામમાં જાશો. મહારાજ કહે અમે આવીને તેડી જઈશું, ચિંતા ન કરશો. કાકાભાઈની પત્નીના કલ્લા, રૂપાના જે પડ્યા હતા ભલ્લા. આપ્યા શ્રીજીને અવસર જોઈ, કહ્યું સંતને દેજો રસોઈ. કાકાભાઈની પત્નીના એ ચાંદીના પગમાં પહેરવાના કડા મહારાજને આપ્યા અને કહ્યું કે મહારાજ આની સંતોને રસોઈ દેજો. પછી ત્યાંથી ચાલ્યા પરમેશ, ગયા ગઢપુર શ્રી ઈશ્વરેશ. કહે વર્ણી સુણો હે રાજન, કેવા ભક્ત વત્સલ ભગવાન. કાકા ભાઈ તણો પ્રેમ ભાળી, ગયા રોજ કે સારંગ પાણી. સમયે ન ગયા વડતાલ, ગયા રોજ કે તોય તે કાળ. ધન્ય ધન્ય તે ભક્તના ભાગ્ય, જેના પર પ્રભુનો એવો રાગ. પછી થોડા દિવસ ગયા જ્યારે, કાકાભાઈ તજ્યું તન ત્યારે. અંતકાળે દીઠું એવી રીતે, આવ્યા સંત સહિત પ્રભુ પ્રીતે. સાથે દિવ્ય વિમાન જે લાવ્યા, ભક્ત તેમાં બેસીને સીધાવ્યા. અંતકાળે મહારાજ તેડવા પધાર્યા છે, સંતો સાથે છે, આવું દેખાણું છે. અચિંત્યાનંદજી બોલ્યા કે હે અભયસિંહજી સાંભળો, મહારાજ બીમાર હતા એટલે વડતાલ સમયામાં ન ગયા, પણ કાકાભાઈને દર્શન આપવા રોજકા ગયા. આવા ભક્તોને ધન્યવાદ છે કે મહારાજ તેમને વશ થયા છે. વિમાનમાં બેસી અને કાકાભાઈ મહારાજના ધામમાં ગયા. આવું કાકાભાઈએ અને તેમની પત્નીએ જોયું, પણ એની સાથે પાડોશીને પણ મહારાજ દેખાણા છે. આવું જોઈને બીજા લોકો પણ સત્સંગી થયા. આજ પણ મહારાજ પોતાના લાડીલા ભક્તોને અંતકાળે તેડવા આવે છે, કારણ કે મહારાજનો કોલ છે. અંતકાળે મારા જનને મારે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એને બદલે એ સર્વ જનને જણાવવું. ભક્ત ચિંતામણી, આવું ખૂબ જ સુંદર રોજકાના કાકાભાઈનું આખ્યાન આવ્યું.
તમને પસંદ આવ્યું હોય તો લાઇક કરજો, તમારા પ્રિયજનોને શેર કરજો, અને તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન અવશ્ય દબાવી લેજો.